થરાદમાં સર્વોદય સોસાયટી રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રહેણાંક વિસ્તારમાં પાણી રેલાઈ રહ્યું છે અને પાણીના ભરાવાને લઈ આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. પરંતુ તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને લીધે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરહદી તાલુકા મથક એવા થરાદમાં હંમેશા પીવાના પાણીની મુશ્કેલી જોવા મળે છે અને આ વિસ્તારની જનતા પાણીની એક એક બૂંદ માટે તરસતી હોય છે. પરંતુ આ બાબતથી સ્થાનિક અધિકારીઓને જાણે કોઈ લેવા દેવા ના હોય તેમ પાણીની જેવી અમૂલ્ય વસ્તુનો થતો બગાડ અટકાવવામાં સ્થાનિક અધિકારીઓ કોઈ જવાબદારી નથી કરી રહ્યા. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો થરાદ બસ સ્ટેન્ડને જે પીવા માટેની પાણી પહોંચાડવામાં આવે છે તે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. છેલ્લા 4 માસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયેલું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ પાઇપલાઇનનું રિપેર કરવામાં આવતું નથી, જેના લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. આ બાબતે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરતા પાણી પુરવઠા વિભાગે પોતાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી આ પાઇપલાઇનનું ભંગાણ બસ ડેપો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવીને હાથ અધ્ધર કરી દીધા છે. જ્યારે એસટી વિભાગને આ બાબતે પૂછતા થરાદના એસટી ડેપોના મેનેજર પોતે નવા આવ્યા હોવાના લીધે તે અજાણ હોવાનું જણાવી રહ્યા છે. આ રીતે જવાબદાર અધિકારીઓ પોતપોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેના લીધે સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. આજે આ 4 મિનિટથી આવી રીલામ સુધી અડી રહ્યું છે અને અહીંયા એટલી ગંદકી થઈ રહી છે, એકલો મચ્છર થઈ જશે, રાતના માણસોને ઊંઘવાની તકલીફો પડી રહી છે. અને આજે નગરપાલિકાને લગભગ 3-4 વખત અમે દોરવામાં આવેલું છે, ધ્યાન તો આવ્યું નથી કોઈ સુધી. અને જે પાણી પુરવઠામાં આવે આપેલું 1-2 વખત છે, કોઈ ધ્યાન દોરવા માટે જે માણસ પ્રમાણે તો હજી સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. આજે બનાસનું પાણી લગભગ બસ સ્ટેન્ડની અંદર પાણીની જે પાઇપલાઇન જઈ રહી છે, આજે પીવાનો માણસને પોપો છે, એને બદલે આજે રિલાયન્સ છેલ્લા 4 મિનિટથી પાણી આવ્યું અડી રહ્યું છે, ગંદકી થઈ રહી છે, રોડની અંદર ખાડા થઈ રહ્યા છે અને માણસોને અડવામાં અત્યારે અમે ખૂબ તકલીફ પડી રહી છે. તો એના માટે 7 વારે કોઈ બી એનું પગલું ભરી અને એનો નિકાલ લાવી અને એના એનો અમને અનુસાધને અને કાયમ માટે અમને આનો પ્રશ્ન હલ કરી અને આવું કોઈ ના થાય અને આવું ગંદકી ના થાય અને આવો રોગચાળો ના ફેલાય. રોગચાળો ફેલાવાનો પૂરો ભય રહે છે, તો એના માટે ખૂબ 7 વારે નિકાલ કરવા અમારે નરમ અતરાપ દાડાથી એટલે વરણ વરી આપ 4 મહિના હોય સરખું પાણી જઈ રહ્યું હોય ને કોઈ એમનું કોઈ કરતા આવતું નહીં હવે. આ મચ્છર વે ને મરી મને આ રોગ વેવાળા શું કહે કે મારે ઘરમાં રહો રહેશે મારી ગઈ ને મને મરી જાય. હા, આ કોરોના અલેરિયા ને કોરોનાનું કોઈ કરવા તો આવતા નથી ને અમુક પાણીનું કોઈ રોકતું નથી. પાણી પીવા આવ્યું મને તો તરસે અહીંયા આ વગર ફાલતુનું ઢોળે રહીએ મને ડબકે પડે નહીં રાત વરસ. ગાડીઓ પૂરે ગાડીઓ હાલે ગારમ નાય ધોરણો બગડે રહી આપણા કપડાં.